la hawla wa la quwwata illa billahi al-aliyyil azim. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Alhamdulillahi alladhi la yablughu midhatahu al-qailun wa la yuhsi na'ma'ahu al-'addun wa la yu'addi haqqahu al-mujtahidun alladhi la yudrikuhu bu'dul himam wa la yanaluhu ghawsul fitan alladhi laysa li sifatihi haddun mahdud wa la na'tun mawjud wa la waqtun ma'dud wa la ajalun mamdud فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا صلوات بر محمد وآل محمد اللهم صل على مجلسنا ماحول نے بہتر بناوا ماٹے ایک باواز بلند صلوات اللهم صل على محمد وآل ખુદાવંદે આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આપણને આ વર્ષે તૌફીક અતા કરી કે આપણે મુહર્રમ અને સફરની અઝાદારી કરી શક્યા. માહે સફરના અંતિમ દિવસો કે જેની અંદર રસૂલે ખુદાને આપણા આઠમા ઇમામની વફાત છે, આ અંતિમ દિવસોની અઝાદારી કરવા માટે આપણે જમા થયા છીએ. ખરેખર આ અઝાદારી જેની બરકત, જેનો અસર, આ અઝાદારી શું કામ કરે છે ઇતિહાસની અંદર, એનો એક નમૂનો બયાન કરવા માટે આ મિસાલ જ કાફી છે. કે ઇન્સાન વિચાર કરે, ઇમાજીને કરે કે હિજરી સન 61ના 10મી મુહર્રમના કરબલામાં ઇમામ હુસૈનને કેટલી બેદર્દીથી શહીદ કરવામાં આવ્યા, એમના તમામ અસહાબને કત્લ કરવામાં આવ્યા, એમના સગા વાલાઓને પણ શહીદ કરવામાં આવ્યા, ત્યાં સુધી કે ઇમામ મક્તલમાં એકલા રહી જાય છે. હલમિન નાસરીનની સદા બુલંદ કરે છે. હિજરી સન 61ના 10મી મુહર્રમના મૌલા એકલા છે, કોઈ નથી કરબલામાં એમનો સાથ આપવા વાળો. પણ આજે 1350 વર્ષ બાદ હિજરી સન 1440ના સફર મહિનામાં અરબઈનની અંદર ઇમામના ઝવ્વારોની સંખ્યા હજારોમાં નહીં, લાખોમાં નહીં, મિલિયનોમાં કોંતે થાય છે. જેવી રીતના ઇમામની શહાદત એક મોજીઝો છે, મેં એવી રીતના ઇમામની આ અઝાદારી એક મોજીઝો છે. અને જેનો એક અસર આ છે, શા માટે આટલા બધા લોકો યા હુસૈન કહેતા કરબલા તરફ પગેથી ચાલીને આગળ વધે છે? આ અઝાદારીનો અસર છે. આ અઝાદારીએ આ લોકોના દિલોમાં આ મોહબ્બતને જાગૃત રાખી છે. આ અઝાદારીએ હુસૈનનો પૈગામ આટલી નસલો સુધી પહોંચાડ્યો છે. અને આ અઝાદારી થકી આટલો મજમો, આટલા હુસૈની આપણને કરબલા તરફ જતા જોવા મળે છે. જોકે દુનિયાના મીડિયામાં
કંઈક નાનો એવો બનાવ બને દુનિયામાં ગમે ત્યાં, આખી દુનિયામાં એનો અવાજ પહોંચી જાય. નાનો એવો બનાવ, બે ચાર પચાસ માણસોથી વધારે મરબૂત ના હોય પણ એ દુનિયાની સૌથી ફર્સ્ટ ખબર બની જાય. પણ અરબઈન જેવો મોટો બનાવ મીડિયામાં જેવો હક હતો એવી રીતના બતાવવામાં ના આવ્યો, દુનિયાવાળાઓને જાણ કરવામાં ના આવી. નહીતર આ અરબઈનમાં લાખો લોકો, મિલિયનો લોકોનું એક સાથે જમા થવું, એક વિદેશી મીડિયાએ ઘણી સારી વાત લખી, અમારા ઉસ્તાદ બયાન કરે છે, તેઓએ લખ્યું કે ઇસ્લામ, ખરા ઇસ્લામની ઈમાશ કોઈને જોવી હોય તો જાય અરબઈનમાં જઈને જોવે. દુનિયામાં સાચો ઇસ્લામ તમને ક્યાંય નજરે નહીં પડે. કોણ કોણ, કેવા ચહેરાઓ ઇસ્લામને રોપ્રેઝન્ટ ત્યાં કરે છે, પ્રેઝન્ટે કરે છે દુનિયામાં, પણ ખરો ઇસ્લામ જોવો હોય તો જાય અરબઈનમાં, જઈને જુએ કેવી રીતના દૂર દૂરથી આવેલા લોકો, દુનિયાના ખૂણે ખૂણાથી આવેલા લોકો, વધુ પડતા શિયા અહેલે બૈતને ચાહવા વાળા, પણ ગૈરે શિયા પણ ઈ પગેથી ચાલીને જવામાં સામેલ હતા, ગૈર મુસ્લિમ લોકો પણ હુસૈનના ઝવ્વારોમાં સામેલ હતા. કેટલા એવા લોકો છે કે જે આ અરબઈનની ઝિયારતમાં આવીને મુસલમાન બન્યા, હિદાયત મળી. કોઈ જાય જઈને ત્યાં જુએ તો એને ખબર પડે કે હુસૈનના નામ પર દુનિયાના ખૂણે ખૂણાથી લોકો જમા થયા, પગેથી ચાલી, અને બધાના જબાન પર એક જ શબ્દ છે, યા હુસૈન, યા હુસૈન. આશા રાખીએ છીએ જેવી રીતના યા હુસૈન, લબ્બૈક યા હુસૈન કહેતા લોકો નજફથી કરબલા જાય છે, એક દિવસ એવો આવે કે જ્યારે લબ્બૈક યા મહેદી કહેતા કરબલાથી કુફા જઈએ. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ, આ આઝાદારીની બરકત છે. આ આઝાદારી થકી આ રીતના જઝબો લોકોની અંદર આપણને જોવા મળે છે. આજની રાત આપણે જે આઝાદારી માટે જમા થયા છીએ તે છે કાયનાતના સૌથી પ્યારા નબી, અલ્લાહના મહેબૂબ નબી, સૌથી બાફઝીલત, સૌથી અફઝલ કોઈ જાત હોય તો એ રસૂલ ખુદા છે. ફારસી શાયરે તો કહી દીધું ને, બાદઝ ખુદા બુઝુર્ગ તુઈ કિસ્સા મુખ્તસર, ખુદા પછી કોઈ અફઝલ, બુલંદ, સૌથી વધારે અઝમત વાળું હોય તો એ નબી એ તમે છો. બીજું કોઈ છે આપણને દેખાય છે કાયનાતમાં? નબીઓમાંથી, રસૂલોમાંથી, માસુમીનમાંથી સૌથી વધારે અફઝલ હોય તો એ નબી, એમની યાદ મનાવવા માટે આપણે જમા થયા છીએ. ખુદાએ આ નબીને સૌ પ્રથમ ખલ્ક કર્યા પણ સૌથી છેલ્લે નબીઓમાં મોકલા, જવાબદારીઓ આપીને મોકલા. જે આયતની મેં તિલાવત કરી સૂરે અહઝાબની 45 અને 46મી આયત, સૂરે અહઝાબ આયત નંબરો 65 અને 66, ખુદાવંદે આલમ એની અંદર પાંચ સિફતથી, પાંચ કાલિતેથી નબીને યાદ કરે છે. અને પાંચ સિફત એવી છે કે જે નબીની જવાબદારી પણ આપણને દર્શાવે છે. યા અયુહન નબી, અહે અમારા નબી, ઇન્ના અરસલનાકા શાહિદં વ મુબશ્શિરં વ નઝીરા, અમોએ તમને મોકલા ગવાહ બનાવીને. નબી ગવાહ છે બીજા બધા નબીઓ ઉપર, બધી ઉમ્મતો ઉપર, અને પોતાની ઉમ્મતના લોકો ઉપર નબી ગવાહ છે, તેમવા છે. કઈ રીતના? આવતીકાલની મજલિસમાં ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ કુરાનની આયતથી. નબીને ખુદા કહે છે અમે તમને ગવાહ બનાવીને મોકલા, એક સાક્ષી તરીકે તમને મોકલા. બીજું મુબશ્શરા, અમોએ તમને મોકલા કે તમે અલ્લાહના સવાબ, અજ્ર અને જઝાની બશારત અને ખુશખબરી આપો, ખુશખબરી આપનાર તમને બનાવ્યા અને મોકલા. અને વ નઝીરા, અને તમને અલ્લાહના અઝાબથી ડરાવનાર બનાવીને મોકલા છે. નબીના બે કામ હતા, લોકોને ખુશખબરી પણ આપતા અને ડરાવતા પણ. આ બંને કામ
નબીના જીવનમાં અવેક મુદ્દે રાશિયો હતા. ઘણી વખત બને ફક્ત લોકોને ડરાવવામાં આવે એ પણ કામ ના આવે, ફક્ત લોકોને લલચાવવામાં આવે ને ખુશખબરી આપવામાં આવે એ પણ કામયાબી નથી, બલકે અવેક મુદ્દે રાશિયો લોકોને અલ્લાહના અઝાબથી પણ ડરાવે, અલ્લાહની નિયમતોની બશારત અને ખુશખબરી પણ આપે. ત્રણ સિફતો અને ચોથું વદાઈયન ઇલલ્લાહ બિઇઝનિહી. એ નબી, તમે ખુદાની રજાથી લોકોને ખુદા તરફ બોલાવનાર છો. નબીનું કામ એ હતું લોકોને ખુદા તરફ બોલાવે. જ્યારે કે ઇન્સાનનો નફ્સ ઇન્સાનને પોતાના દેઝીર તરફ બોલાવે છે, શૈતાન ઇન્સાનને ગુનાહ તરફ બોલાવે છે, પણ નબી એ છે જે ઇન્સાનને ખુદા તરફ બોલાવે છે. નબીઓનું કામ જ આ હતું, અને સૌથી વધારે સખ્ત કામ તો આ છે, લોકોને ખુદા તરફ લઈ જવા, ખુદા તરફ બોલાવવા. એટલે જ બિઇઝનિહી, ખુદાની રજાથી. ખુદા પણ આમાં નબીનો સાથ આપે છે કે નબી લોકોને ખુદા તરફ લઈ જાય. વસિરાજમ મુનીરા. અને પાંચમી સિફત નબીની આ છે કે નબી એક એવા દીવા માફક છે કે જે હંમેશા નૂર આપતું રહે. સિરાજ એટલે કે દીવો આગલા જમાનામાં હતો, અત્યારે તો લાંબ થઈ ગયા. આગલા જમાનામાં હતો એવો દીવો કે જેના દોરાને બાળવામાં આવતો અને આજુબાજુમાં કાચ પણ રાખવામાં આવતો, અને એક દીવો કે રાતના સમયમાં આ દીવો બાળવામાં આવે, એનું કામ જ એ છે કે રોશની પહોંચાડવી. એમ છતાંય નબી કહે છે, ખુદા નબીને કહે છે, તમે એવા દીવા છો કે જે ખામોશ નથી બલકે રોશની ફેલાવનાર છે. આ પાંચ સિફતો, આ પાંચ સિફતોથી ખુદા નબીને યાદ કરે છે. સૌથી પહેલું ગવાહ, બીજું જન્નતની બશારત આપનાર, જહન્નમથી ડરાવનાર, લોકોને ખુદા સુધી લઈ જનાર, અને દીવા માફક લોકોને નૂર પહોંચાડનાર. કેવી રીતના રસૂલે ખુદાએ નૂર પહોંચાડ્યું છે સમાજમાં? એ સમયે કે જ્યારે ઇન્સાનિયત જહાલતના અંધકારમાં ડૂબી ગઈ હતી, એ સમયમાં કે જ્યારે ઇન્સાનો ગુમરાહીના અંધકારમાં ફસાઈ ગયા હતા, ત્યારે રોશનીની કિરણ જો નીકળી હોય તો એ રસૂલનું નૂર હતું. રસૂલ દુનિયામાં આવીને ઇન્સાનિયત સામે નૂર લઈને આવ્યા. કેવી રીતના હમણાં અર્થ કરું છું? રસૂલે ખુદાને આ પાંચ સિફાતથી ખુદા યાદ કરે છે. આ પાંચ જવાબદારીઓ રસૂલે ખુદાની હતી, અને રસૂલે ખુદાએ આ પાંચ જવાબદારી બહુ સારી રીતે નિભાવી. આ પાંચ કામો, અલેકુમ સલામ, આ પાંચ કામો કરવામાં રસૂલે ખુદા કામયાબ હતા, સૌથી વધારે કામયાબ હતા. આ પાંચ કામોને બહુ સારી રીતના રસૂલે ખુદાએ અંજામ આપ્યા, એટલી હદે એટલો મોટો ઇન્કલાબ લઈ આવ્યા રસૂલે ખુદા કે દુનિયાના લોકો જ્યારે રસૂલની જિંદગીને જુએ છે તો ખરેખર ઇન્સાફથી જો રસૂલની જિંદગીનું વાંચન કર્યું હોય તો આ ઇકરાર કરવા પર મજબૂર છે કે બેશક રસૂલ પોતાની જિંદગીમાં સૌથી કામયાબ ઇન્સાન હતા. આજથી 40 વર્ષ પહેલા એક કિતાબ લખવામાં આવી, માઇકલ હાર્ટ આ કિતાબ લખે છે, મિલ નફસો કતરવા મિલ નફસો સ્વસંધિઝવિતમાં. આજથી 40 વર્ષ પહેલા એ કિતાબનું નામ છે 100 100. કિતાબનું નામ જ છે 100 100. સો એટલે શું? એની અંદર વળી સો કઈ ચીજ છે? એ માણસે દુનિયાની તમામ પર્સનાલિટી, મશહૂર શખ્સિયતોને એક્યુટ કર્યા બાદ 100 એવી હસ્તીઓને પોતાની કિતાબમાં લઈ આવ્યો કે 100 લોકો દુનિયાના એવા હતા કે જેઓનો ઇન્સાનોની જિંદગી પર અસર પડ્યો છે, બહુ મોટો અસર પડ્યો છે. ઘણા લોકો હોય અસર લેતા હોય બીજાનો, બીજાને અસર દેતા ના હોય. એ આખી જિંદગી 100 વર્ષની પણ જીવીને ચાલ્યા જાઓ, દુનિયામાં કંઈ ફરક નથી પડતો. પણ રસૂલે ખુદા જેવા એની નજરમાં
સો લોકો એવા લોકો કે જેઓ આ દુનિયામાં આવ્યા, એવા કામો કરીને ગયા કે આ દુનિયાના તમામ લોકો ઉપર એનો કંઈ ને કંઈ અસર પડ્યો છે. સો હસ્તીઓના નામ પોતાની આ કિતાબમાં લાવે છે. મિલનફસો કા ત્રવા દૂઝમાં આ કિતાબનું બીજું એડિશન પણ નીકળ્યું. માઇકલ હાર્ટ કિતાબ લખે છે 100. સો હસ્તીઓનો એમાં જિક્ર કરે છે, એમાં સૌથી પહેલું નામ જો લાવે છે તો એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વઆલિ વસલ્લમનું લાવે છે. પોતે મુસલમાન નથી, પોતે ઈસાઈ છે અથવા બીજા કોઈ ધર્મને માનવા વાળો, પણ જનાબે ઈસાને એ ત્રીજા નંબરે લાવે છે. બીજા અમુક હસ્તીઓને પાંચમા દસમા નંબરે લાવે છે, પણ રસૂલે ખુદાને પહેલા લાવે છે પોતાની આ કિતાબમાં. દલીલ પણ લાવે છે, આર્ગ્યુમાં પણ લાવે છે, શા માટે મેં રસૂલને પહેલા જિક્ર કર્યા, કેમ કે રસૂલ દુનિયાના એવા કામયાબ હસ્તી છે જેણે પોતાના મિશનમાં ખૂબ જ કામયાબી મેળવી છે, ખૂબ જ કામયાબી મેળવી છે. કેટલો અસર પડ્યો રસૂલે ખુદાની આ તાલીમનો, ઇન્સાનોને કેવી રીતના બદલી નાખ્યા. તમે જો રસૂલની જિંદગીને, મારા જવાન ભાઈઓને હું ભલામણ કરું છું, જે તે મૌઝુને એક બાજુ મૂકી અને આ મૌઝુ ઉપર વિચાર કરે, ક્યારેક જુએ ઇન્ટરનેટની અંદર, કિતાબોની અંદર, રસૂલની કામયાબીનું રાજ શું હતો, એવી કઈ કઈ કાલિતે હતી આપણા રસૂલમાં કે આટલા સક્સેસફુલ હતા, આટલા કામયાબ હતા, આટલી સફળતા મેળવી એમણે, આટલું સક્સેસનું સિક્રે શું હતું. ખરેખર તમે જુઓ કેવી રીતના રસૂલે ખુદાએ એ જમાનાના લોકોને બદલા, સૌથી વધારે સખ્ત કામ એ છે લોકોને બદલવા. આપણે 100 માણસોને બદલવા હોય, 10ને બદલવા હોય, આપણી ઔલાદને બદલવી હોય, તોય લોઢાના ચણા ચાવવા જેવી વાત છે, પાણા પકવવા જેવી વાત છે. એક ઔલાદને આપણે નથી સુધારી શકતા, રસૂલે એક ઉમ્મતને, એક કૌમને સુધારી આપી. કેવી રીતના સુધારી? ઇસ્લામની પહેલા અરબ લોકોનો માહોલ કેવો હતો, કેવા હતા અરબ લોકો, કેવું જીવન હતું? જ્યારે અરબ લોકો આપસમાં બે જણા ભેગા થતા ને, તે એકબીજાને ગાળા ગાળી કરતા, અપશબ્દો, બુરા શબ્દો, ખરાબ શબ્દો સિવાય બીજું કંઈ નીકળતું નહીં. આ રસૂલનો ઇન્કલાબ તમે જુઓ, આપસમાં બે મુસલમાન મળે એટલે એકબીજાની સલામતીની દુઆ કરે છે. રસૂલે એ જ અરબ લોકોને મુસલમાન બનાવી સલામ શીખાડી. એ અરબ લોકો કે જેઓ એક ઊંટ માટે, એક હૈવાન માટે વર્ષો સુધી જંગ કરતા, એક ઇન્સાન માટે, એક હૈવાન માટે ઇન્સાનોનું ખૂન વહાવતા, એ જ અરબ લોકોને રસૂલે ખુદાએ કેવી રીતના ચેન્જ કર્યા કે એકબીજા સાથે પારતાજે કરવું અને ઇન્ફાક કરવાનો સબક આપ્યા. એ અરબ લોકો કે જેઓ પોતાના હાથે પોતાની દીકરીઓને, પોતાની ઔલાદને જીવતે જીવતા દફન કરતા, એની અંદર દીકરીનું માન અને સન્માન રસૂલે ખુદાએ પેદા કર્યું. એ અરબ લોકો કે જેઓ ઇન્તકામ લેવું, બદલો લેવો એ લોકોની તમન્ના, આરઝુને મકસદ હતો કે બસ મારે આ કબીલાના લોકોથી બદલો લેવાનો છે. શું બદલો લેવાનું છે? એણે મારા દાદાનું અપમાન કર્યું હતું, હજી સુધી જંગ ચાલે છે, કેટલી પેઢી સુધી એ જંગ ચાલતી, બદલો લેવાનું, ઇન્તકામ લેવાનું. એવા લોકોને રસૂલે ખુદાએ એવા બદલા કે ઇસ્લામ લાવ્યા પછી બાપના કાતિલને પણ માફ કરવા તૈયાર છે. અરબ લોકો, જાહિલ અરબ લોકો, ઇસ્લામની પહેલાના અરબ લોકો એવા હતા, ગુરૂર અને તકબ્બુર એના ઔજ સુધી, કેટલું તકબ્બુર, સરને ઝુકાવવું એને આવડતું જ નહોતું, ઝુકવું એટલે મોટી ઝિલ્લત. રસ્તા પર ચાલ્યા જતા હોય, હાથમાંથી કંઈક કિંમતી વસ્તુ, કંઈક પૈસા પડી ગયા, કંઈ એવી કિંમતવાળી વસ્તુ પડી ગઈ, ના ઉઠાવતા, હું ઝૂકું અને ઉઠાવું, મારી એટલી ઝિલ્લત ગણાય કે હું ઝૂકું. એક મોટા કબીલાના સરદારને ચાલતા ચાલતા રસ્તામાં ચાકુ વાગી ગયું, પગની રગો કપાઈ ગઈ,
ઝૂકીને પોતે પટ્ટી નથી બાંધતો કાંઈ, ના હું નહીં બાંધું, એમને એમ જાય છે ને રસ્તામાં મરી જાય છે આ ખૂનના કારણે. પણ ના ઝૂકો, એની ઇજ્જતના કસીદા લખવામાં આવ્યા એ જહાલતના જમાનામાં. હાથમાંથી કિંમતી વસ્તુ પણ ઉઠાવવા તૈયાર નહીં, પોતાના જખમને દવા કરવા માટે પણ ઝૂકવા તૈયાર નહીં. રસૂલે એવું શું કરી નાખ્યું કે એ જ અરબને નમાઝમાં 5 ટાઈમ સજદામાં ઝુકાવી દીધા. આ કમાલ નથી તો બીજું શું છે? કેવી રીતના રસૂલે ખુદા ઇન્કલાબ લાવ્યા? પેલા તો 40 વર્ષ એ લોકોની દરમિયાન રહ્યા, દાવત ના આપી, ઇસ્લામ તરફ ના બોલાવ્યા, પેલા પોતાની શખ્સિયત લોકોની સામે રાખી. લોકો એમને સાચા અને અમાનતદાર ગણતા હતા. 40 વર્ષ બાદ જ્યારે 23 વર્ષ રસૂલે ખુદાએ મહેનત કરી લોકોને બોલાવ્યા, તો કેવી રીતના લોકોની અંદર ફેરફાર કરી દીધો? કેવી રીતના મુસલમાનોને આપસમાં ભાઈ ભાઈ બનાવી દીધા? કેવી રીતના સારા અખલાક અને સારા દીનની તાલીમ આપી? આટલો મોટો ઇન્કલાબ રસૂલે ખુદા લઈ આવ્યા, એવી કામયાબ હસ્તી છે, એમનો રાજ શું હતો? એક વાત બયાન કરી અને વાતને આગળ વધારું, આ મોઝુને ઓપન રાખું છું કે જવાનું વિચાર કરે, એવું શું હતું રસૂલની જિંદગીમાં કે રસૂલ આટલા કામયાબ? જો આપણે પણ અપનાવીએ શું આપણને કામયાબી નહીં મળે? બેશક રસૂલે ખુદાની અંદર એક સૌથી બરજસ્તા સિફત કે ખુદા પણ જેના વખાણ કરે છે એ છે રસૂલે ખુદાના અખલાક. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, એ રસૂલ તમે અખલાકના ઊંચા દરજા ઉપર છો, એવા છે તમારા અખલાક. જો બે વાતો છે કુરાનની અંદર, બે શબ્દો છે, એક છે ખલ્ક અને એક છે ખુલ્ક. બે કુરાનમાં એવા છે, લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, સૂરે 3 ની આયત, અને આ આયતમાં કહે છે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. ખુલુક અથવા ખુલ્ક અને ખલ્ક, શું ફરક છે આ બંનેની અંદર? જો જબર અને પેશમાં ફરક પડી જાય અરબીમાં. ખલ્ક એટલે ખુદાએ જે આપણું જાહેર બનાવ્યું છે ને, એ ઇન્સાનનો જે દેખાવ, ઇન્સાનનું જે રૂપ, શું કહેવાય, સિલ્યુએટ, જે કાંઈ એનો દેખાવ, જે કાંઈ આપણે દેખાઈએ છીએ, આપણું જાહેર જે બીજા જોઈ રહ્યા છે, એને કહેવાય ખલ્ક. ખુદાએ એ બહુ સારું બનાવ્યું છે. ખુદા પોતે વખાણ કરે છે, ઇન્સાન જેવી મખલુક બનાવીને ખુદા કહે છે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, જો તો ખરા મારી મખલુકાતમાં અમે ઇન્સાનને કેવો સારો બનાવ્યો છે. બહુ હિસાબ સુધા ખુદાએ બનાવ્યો છે. ખુદાના ક્રિયાચ્યુરમાં કોઈ ભૂલ ના કાઢી શકે. કોઈ માણસ બેસીને વિચાર કરે, જો મારી આંખો અહીંયા ની બીજે ક્યાંક ખોદતો, કાન અહીંયા ની એનું ઠેકાણું બીજે ક્યાંક ખોદતો, નાક આ રીતે નહીં ઊંધું હોતતો, કેવા લાગત ઇન્સાન. પણ ખુદાએ જે ચીજ જ્યાં રાખી છે બહુ સારી રાખી છે. ખુદા પોતે વખાણ કરે છે અને આનાથી બહેતર ના બની શકે, આનાથી બહેતર ના બની શકે, એવું બહેતર ઇન્સાનને ખુદાએ બનાવ્યો છે, એને કહેવાય ખલ્ક. અને ખુલ્ક એને કહેવાય કે ઇન્સાન અંદરથી પોતાને બનાવે. ખુદાએ જાહેર તો ખૂબસૂરત બનાવ્યું, બાતિનને આપણે ખૂબસૂરત બનાવવાનું છે. જાહેરમાં ખુદાએ ઇન્સાનના રૂપમાં આપણને તો પેદા કર્યા, અંદરથી ઇન્સાન આપણે પોતે બનવાનું છે. નહીતર જાહેરમાં ઇન્સાન પણ અંદરથી મુમકિન છે ઇન્સાન ના હોય. અંદરથી સારી સિફાતને અપનાવવા, અંદરથી સારું ઇન્સાન બનવું, એને કહેવાય ખુલ્ક. રસૂલે ખુદા એ સિફાત એ દરજા ઉપર હતા કે ખુદા એમના વખાણ કરે છે, અરે રસૂલ તમારું ખુલ્ક અઝીમ છે, તમારું બાતિન અઝીમ છે. કોઈ પણ સારી સિફાત અને કાલિતે તમે ઇમાજીને કરો, એ બધી રસૂલે ખુદામાં હતી. સાચું બોલવું, અમાનતદારી, ન્યાય, ઇન્સાફ,
લોકો સાથે સારો વર્તાવ, હસીને બોલવું, મોદેસ્તી, લોકો સાથે ભાઈચારો, એક્યતા, લોકોની મદદ કરવી, કંઈ પણ કાલિતે તમે જુઓ એ બધું રસૂલની અંદર છે. એટલી નરમાશ, એટલી નમ્રતા, એવા મીઠા શબ્દો કે એના કારણે લોકો આતીરે થતા, રસૂલના અખલાકને જો ઇમ્પ્રેસ થઈને લોકો કલમો પડી લેતા. આ એક સિક્રેટ છે રસૂલની કામયાબીનું. રસૂલના જીવનને આ રીતના આ નજરથી જોવામાં આવે કે કઈ કઈ વાતો હતી કે જેનાથી રસૂલ આટલા કામયાબ થયા, આપણને જોવા મળશે કે રસૂલની જિંદગીમાં ઘણી બધી બાબતો એવી હતી કે જેના હિસાબે રસૂલ આટલા કામયાબ થયા કે અત્યાર સુધી રસૂલના કલમા પડવા વાળા લાખો મિલિયનોની સંખ્યામાં છે. રસૂલે શરૂઆત કરી હતી જ્યારે સૌ પ્રથમ દાવત આપી ત્યારે કોઈ ના હતું, પહેલી જમાત નમાઝ થઈ તો રસૂલે ખુદા આગળ હતા, પાછળ મૌલા અલી ને બીબી ખદીજા. એક જ ઘરમાં ઇસ્લામ હતો, એ પણ જનાબે ખદીજાનું ઘર. આજે દુનિયાના ખૂણે ખૂણામાં અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ નો નારો બુલંદ થાય છે. બસ અઝીઝો, આવતીકાલની મજલિસમાં પણ હું આગળ વાત વધારીશ અને જે મૌઝુને બયાન કરું છું ઇન્શાલ્લાહ આવતીકાલે બયાન કરીશ. પણ રસૂલે ખુદા કે જેમની આ સારી સારી સિફાત, એને જોઈને તો ખુદાએ આપણા માટે એમને નમૂના કીધા છે. રસૂલની જિંદગી તમારા માટે આઈડિયલ અને નમૂનો છે. એમને જોતા જાઓ અને અનુસરતા જાઓ, એમની જિંદગીને વાંચતા જાઓ, સબક લેતા જાઓ. દુનિયાની અંદર ઇન્સાન ચાહે કે ના ચાહે એના માટે કોઈ આઈડિયલ હોય જ છે. સૌ પ્રથમ જ્યારે બાળક થોડુંક મોટું થાય એના માટે આઈડિયલ અને નમૂના એના મા બાપ છે. મા બાપને જોશે, એ જેમ કરે છે એમ કરતા જશે. નમાઝના ટાઈમે મા બાપને મુસલ્લે બાયડા એટલે બાજુમાં આવીને અલ્લાહુ અકબર કરી રૂકુ સજદા કરશે. પણ જો મા બાપ બીજું કંઈ કરતા હોય તો ઔલાદ એને જ શીખી અને એમને જ અનુસરશે. ઘરની બહાર જ્યારે નીકળશે, સ્કૂલમાં જશે, પોતાના ટીચરને જોશે, પોતાના દોસ્તોને જોશે, હજી જરાક મોટો થશે ખબર નહીં કોને કોને જોશે, અને એનાથી નમૂનો લેશે, એના મુતાબિક ચાલવાની કોશિશ કરશે, ચાહે કે ના ચાહે. ઇન્સાનની અંદર આ વાત આવશે, કારણ કે ઇન્સાન પોતાના જીવનમાં જે કંઈ કરે છે વધુ પડતું બીજાઓથી મેળવેલું હોય છે. કંઈ પણ ચોઈસ કરું, મારે કપડાં કયા પહેરવા, ઓલાને જોઈશ, હા મારા વાળ કેવી રીતના રાખવા, હું પેલાને જોઈશ અને એ પ્રમાણે રાખીશ. બોલવાની સ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ, મોટર ખરીદવી હોય કે મોબાઈલ કયો લેવો છે, બધી ચીજોની અંદર ઇન્સાનનું કોઈ ને કોઈ આઈડિયલ હોય. એવા નમૂનાને લઈએ ને કે જે ખુદા તરફથી આવ્યા હોય, જિંદગીની કામયાબી જોતી હોય. રસૂલ જેવા નમૂના આપણી સામે છે, રસૂલ જેવા આઈડિયલ આપણી સામે છે, શા માટે બીજા કોઈની તરફ આગળ વધીએ? રસૂલ આપણને ઘણું શીખવી ગયા છે. અહેલે બૈત રસૂલની સીરતને બહુ સારી રીતના બયાન કરી છે. આ નજરથી જો જોવામાં આવે તો ખરેખર રસૂલની કામયાબીના રાજને જોઈ અને આપણે પણ આપણી જિંદગીને એના સાયામાં કામયાબી તરફ આગળ લઈ જઈ શકીએ છીએ. રસૂલે ખુદા પોતાની આખરી હજ કરી અને મદીના પાછા ફર્યા. ઈદે ગદીરના બનાવ બાદ, મદીના આવ્યા બાદ હવે રસૂલની તબિયત નરમ થવા લાગી. રસૂલે ખુદા કમઝોર થવા લાગ્યા, એટલા ફેબલ થઈ ગયા કે હવે મસ્જિદમાં આવીને ખુતબો આપવું આપના માટે શક્ય ના હતું. મદીના વાસીઓ પણ રસૂલની ઝિયારતથી મહેરૂમ થઈ ગયા કે પાંચ ટાઈમ રસૂલ પાછળ નમાઝ પડતા, કોઈ આયત નાઝિલ થતી રસૂલની જબાનથી આપણે સાંભળતા, રસૂલ અવારનવાર મિંબર પર આવીને ખુતબા આપતા. હવે આપણે એમનાથી મહેરૂમ છીએ, કારણ કે રસૂલે ખુદા બીમાર છે, તબિયત નરમ છે. એમ છતાંય પોતાની જિંદગીના આખરી બે ત્રણ દિવસો હતા ત્યારે રસૂલે ખુદા ઇસરાર કરે છે કે મારે આજે મસ્જિદે જવું છે, મારે આજે મિંબર પર બેસીને કે એલાન કરવું છે.
મદીનામાં લોકોને સમાચાર મળ્યા કે આજે રસૂલે ખુદા મસ્જિદે આવે છે. લોકો પોતાના કામકાજ મૂકી મસ્જિદમાં જમા થઈ ગયા. રસૂલે ખુદા જે એવા તંદુરસ્ત હતા ગદીરના મોકા ઉપર કે અલીને હાથમાં ઉઠાવ્યા હતા, હવે રસૂલ એટલા કમજોર છે કે બે માણસો રસૂલની મદદ કરે ત્યારે રસૂલ ચાલી શકે. મૌલા અલી અને રસૂલના ચાચા જનાબે અબ્બાસ એમને હેલ્પ કરી, મદદ કરીને મિંબર પર લાવ્યા. રસૂલે ખુદા મિંબર પર બેઠા, રસૂલની ઝિયારત કરવામાં મુસલમાનો એક નજરથી રસૂલની સામે જોઈ રહ્યા હતા કે રસૂલે ખુદાએ હમદો સનાબાદ ફરમાવ્યું કે અન કરીબ હું તમારી દરમિયાનથી જવા વાળો છું, મારો ખુદા મને પુકારી રહ્યો છે અને હું લબ્બૈક કહેવા વાળો છું. રસૂલની શહાદતના, રસૂલની વફાતના સમાચાર સાંભળવા હતા કે મુસલમાનો ઝારો કતાર રડવા લાગ્યા. એક એક મુસલમાનની આંખમાં આંસુ હતા કે હવે નબીની વિદાય નજીક છે. એમ છતાંય રસૂલે ખુદા જતા જતા પણ દર્શ આપી રહ્યા છે, કહે છે કે અહીં લોકો મને ખુદાએ જે જવાબદારી આપી હતી મેં પહોંચાડી દીધી, કોઈ પણ ખુદાના કામમાં કોતાહી નથી કરી, લોકોના કામમાં પણ મેં કોઈ કમી નથી રાખી, કોઈનો હક મને નથી લાગતું મારા પર હોય, એમ છતાંય જો કોઈ હક્કો નાશ મારી ગરદન પર હોય, કોઈ માણસનો કંઈ હક મારા પર બાકી રહી ગયો હોય તો આવે ને મારાથી વસૂલ કરે, કાલે કયામતના મેદાનમાં મારાથી માંગણી ના કરે. જતા જતા પણ એલાન કરે છે હક્કો નાશ, કયામતની અંદર જો હક્કુલ્લાહ ખુદાનો હક બાકી રહી ગયો હશે ખુદા એને માફ કરી શકે છે, પણ કોઈ ઇન્સાનનો હક દુનિયામાં જ એનો ફેસલો કરી લો કયામતની અંદર થવા પહેલા. રસૂલે ખુદા જ્યારે આ એલાન કર્યા કોઈનો હક બાકી રહ્યો હોય આવીને મારી પાસેથી તલબ કરે, બધા મુસલમાનો ખામોશ. એક માણસ ઊભો થાય છે, યા રસૂલલ્લાહ તમે જો હક માંગવાની વાત કરી રહ્યા છો તો મારો એક હક તમારા ઉપર છે. કયો હક છે ભાઈ? કે છે એક દિવસ તમે સવારી પર બેસીને જઈ રહ્યા હતા, તમારા હાથમાં એક કોડો હતો, તાઝિયાનો હતો, ચાલતા ચાલતા એ હલે છે ને મારી પુશ્ત ઉપર લાગી જાય છે, મને ખપે છે કે હું એનો કસાસ કરું, એનો બદલો લઉં. રસૂલે ખુદા તૈયાર થાય છે, વાંધો નહીં, અહી હસનૈન ઉભા થાઓ, જાઓ મારા હુજરામાંથી મારો તાઝિયાનો લઈ આવો. હસનૈન જાય છે એ તાઝિયાનો લેવા માટે, રસૂલનું ચાબુક લેવા માટે. થોડી વાર લાગી, થોડી વાર બાદ જ્યારે આવ્યા, તાઝિયાનો રસૂલ એ માણસના હાથમાં આપે છે, લે તું તારો બદલો લઈ લે. એ માણસ કહે છે, મૌલા અહીં રસૂલે ખુદા જો બદલો લેવાનો હોય, હક લેવાનો હોય તો પૂરેપૂરો લેવામાં આવે. યા રસૂલલ્લાહ જ્યારે તમે હૈવાન પર બેસીને તમારા હાથમાં આ તાઝિયાનો હતો ને મને લાગ્યો ત્યારે મારી પીઠ ઉઘાડી હતી, મારું ઉપરનું પહેરહન ના હતું. રસૂલે ખુદા પણ પોતાના પહેરહનને ઉઠાવે છે, પોતાના ઉપરના શમીઝને ઉઠાવે છે, રસૂલની પુષ્ટ દેખાય છે. રસૂલનું બદન જ્યારે જાહેર થયું મુસલમાનો રડવા લાગ્યા, આપણા રસૂલ આટલા ફેબલ થઈ ગયા, આટલા નબળા થઈ ગયા. રસૂલનું બદન જ્યારે દેખાણું, રસૂલના બદન ઉપર જે મોહરે નબુવત હતી, એમની પીઠ ઉપર જે ખુદા તરફથી એક મોહર લગાયેલી હતી, આ માણસ આગળ વધી તાઝિયાનાને મૂકી દે છે અને રસૂલની પુશ્ત ઉપર બોસા આપે છે. રસૂલની પુશ્ત ઉપર જે મોહરે નબુવત છે એને ચૂમી લે છે. યા રસૂલલ્લાહ મારી એવી મજાલ, હું તમારી શાનમાં ગુસ્તાખી કરું, તમને તાઝિયાનું લગાવું? નહીં યા રસૂલલ્લાહ, મને તો છેલ્લી વખત તમારી પુશ્તની મોહરે નબુવતની ઝિયારત કરવી હતી, એને ચૂમવું હતું. રસૂલે ખુદા પોતાના પેરહનને નીચે ઉતારી દે છે, પણ હસનૈનથી એક સવાલ કરે છે, એ હસનૈન તમારે આવવામાં કેમ મોડું થયું? ત્યારે ઇમામે હસન ઇમામે હુસૈન ફરમાવે છે, જ્યારે અમે તમારો તાઝિયાનો લેવા ગયા માની નજર પડી, માં ફાતિમાએ સવાલ કર્યો, તાઝિયાનો શા માટે લઈ જાઓ છો?
અમે જવાબ આપ્યો, એક માણસ રસૂલને તાઝિયાનો લગાવવા માંગે છે, બદલો લેવા માંગે છે. બીબી આ સાંભળીને રોઈ પડ્યા અને કહે છે, મારા બાબા બીમાર છે, એટલા કમઝોર છે. એ હસનૈન, જો એ તાઝિયાનો ઉઠાવે તો તમે તમારી પીઠને આગળ કરી લેજો, મારા બાબાને તાઝિયાનો ના લાગે. બીબી રડી રહ્યા હતા. હા અઝીઝો, હું અર્જ કરીશ, એ બીબી તમે તમારા બાબાને તાઝિયાનો ન લાગ્યો, ફક્ત લાગવાની વાત સાંભળી આટલું રડી પડ્યા, કેમ કે તમારા બાબા બીમાર હતા. આવો કુફા ને શામના રસ્તામાં તમારી જ ઔલાદ અલી ઇબ્નુલ હુસૈન બીમાર પણ છે, કમઝોર પણ છે, તાઝિયાના ઉપર તાઝિયાના વરસાવવામાં આવે છે. એ બીબી ઝહરા, તમારા બાબા તો મર્દ છે, એમને એક તાઝિયાનો હળવાઈકથી મારવાનો હતો, પણ હાય આવો કુફા ને શામના રસ્તા પર તમારી દીકરીઓ ઝૈનબ ને ઉમ્મે કુલસુમ છે, નાની સકીના છે, જે શિમરના તાઝિયાના ખાઈ રહી છે. હાઝીઝો, રસૂલે ખુદા પાછા ફરે છે ઘરે. રસૂલ આવ્યા, 3 દિવસ અને 3 રાત રસૂલ બેચેન હતા, રસૂલ તકલીફમાં હતા, રસૂલને નીંદર નહોતી આવતી. પણ એક સમય આવ્યો કે રસૂલે ખુદાની આંખ લાગી ગઈ, માથું બીબી ઝહરાની આગોશમાં છે, રસૂલ સૂતા છે. બીબી ઝહરાને રસૂલની આ નીંદર જોઈને સુકૂન થયું, કારણ કે જ્યાં સુધી બાબા તકલીફમાં હોય દીકરીનો જીવ છે ને કેવી રીતના બાપને તકલીફમાં જોઈ શકે. જ્યારે રસૂલને નીંદર લાગી, દરવાજો ખખડવાનો અવાજ આવે છે, કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. કોણ છે? હું રસૂલની મુલાકાતે આવ્યો છું. બીબી ઝહરા કહે છે, મારા બાબા સૂતા છે, અત્યારે મળી નહીં શકે, તું પછી આવજે. થોડી વારમાં ફરી પાછો અવાજ આવે છે, હું રસૂલને મળવા માટે આવ્યો છું. બીબી ઝહરા રડી પડે છે, આંખમાંથી આંસુ નીકળ્યા. રસૂલના ચહેરે મુબારક પર આંસુ ટપકા, રસૂલની આંખ ખુલી. દીકરી શા માટે રડે છે? મારી જિંદગીમાં રડવાનું શું કારણ? બાબા કોઈ આવ્યું છે દરવાજા પર, પાછું નથી જાતું, એ તમને મળવા માટે આવ્યું છે. રસૂલે ખુદા કહે છે, દીકરી એને આવવાની રજા આપી દે. એ છે કે જે કોઈની રજા નથી લેતો, એ મલકુલ મૌત છે, અલ્લાહનો ફરિશ્તો છે. એ દીકરી, આ તારા ઘરનો શરફ છે, મલકુલ મૌત પણ રજા વગર દાખલ નથી થતો. હા, મલકુલ મૌત આવે છે, રસૂલે ખુદાને સાથે લઈ જાય છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજઉન. આ મોકા પર બીબી ઝહરા ચિલ્લાવીને રડે છે, હાય મારા બાબા દુનિયાથી ચાલ્યા ગયા, હાય હું બાપ વગરની થઈ ગઈ, હાય હવે હું યતીમ થઈ ગઈ. હું અર્જ કરીશ, એ બીબી આ તમારી મદીના યતીમી છે, બિલકુલ કરબલાની યતીમી જેવી. કરબલામાં પણ બાળકો યતીમ થયા એટલે ખૈમા સળગે છે, તમે યતીમ થાશો એટલે તમારા દરવાજા પર આગ લાવવામાં આવશે. હા એ બીબી ઝહરા, તમારી યતીમી ને કરબલાની યતીમી ફરક આટલો છે, તમે બાબાને યાદ કરીને રડો છો, જ્યારે સકીના યતીમ થઈ હાય બાબા કે છે તો સિમરના તમાચા લાગે છે, સિમરના તાઝિયાના વરસાવવામાં આવે છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. માતમે હુસૈન, યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન. કહેતે થે